શું કરો છો મજામાં છો ને બાર નથી નીકળતા ને હવે તમે બાર નો અત્યારે બારે નો નીકળતા હો ચાલો આપણે આઠ પાઠ ભણી ગયા છીએ એટલે આજે આપણે નવમો પાઠ ભણવાના છીએ ગુજરાતીમાં આપણે નવમો પાઠ ભણવાના છીએ જો તમને આ પાઠ સાંભળશો ને તો અસલ વાર્તા જેવો છે એવો સરસ છે કે તમને તરત જ યાદ રહી જશે ચાલો આપણે જોઈએ આપણા પાઠનું નામ શું છે તો કે પોપટે ખાધી કેરી પોપટે ખાધી પાકી કેરી હવે પાકી કેરી કેવી હોય તો પાકી કેરી પીળા કલરની હોય ને હે ચાલો આપણે પાઠમાં આપણે વાર્તા ટાઈપ જ જ છે એટલે તમને તમને બધાયને મજા આવશે અને પ્રશ્ન તરત યાદ જશે એક હતો પોપટ તેને બહુ ભૂખ લાગી હવે જો અહીંયા કેટલા ચિત્ર દોરા છે તો કે પોપટનું ચિત્ર છે પછી આંબાના ઝાડનું ચિત્ર છે આંબાના ઝાડ ઉપર પાકી કેરી બતાવી છે પછી અહીંયા છે ઘર છે તો ઘરની બાજુમાં શું છે ઝાડ છે જો કેટલા ઝાડ છે અહીંયા છે અહીંયા છે છે બધે ઝાડ તો શું કહે છે કે એક હતો પોપટ તેને બહુ ભૂખ લાગી હતી હવે તે ઉડતો ઉડતો તેણે આંબાને આંબા પર કેરી જોઈ તે ઉડતો ઉડતો જતો હતો ત્યાં એને આંબા ઉપર કેરી જોઈ પણ કેવી કેરી હતી તો કે કેરી તો પાકી પાકી હતી આંબા પર એક કાગડો રહે તે જ્યાં આંબાનો ઝાડ હતો ને ત્યાં એક કાગડો રહેતો હતો પોપટભાઈને જોઈ અને કાગડાભાઈએ તો બૂમો પાડી આ અંબાનું ઝાડ મારું છે કાગડાભાઈ તો બૂમો પાડવા લાગ્યા કે આ આંબાનું ઝાડ મારું છે એટલે ભાગી જા પોપટ તું ભાગી જા પછી એ પોતાને અવાજથી પોપટને ભગડવા પ્રયત્ન કરે છે કાં 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 પોપટ કાગડો કેમ બોલે તો કે કાં 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 બોલે ને હેં તો એ કાગડો છે એ પોપટને ત્યાંથી કાઢી મૂકવા માટે થઈને કાં કાં કરવા લાગ્યો કાગડાની કાગરોળથી પોપટભાઈ ગભરાયો શું કહે છે કે કાગડાના અવાજથી પોપટભાઈ તો ગભરાઈ ગયા પોપટ ઉડીને દૂર એક ઘર પાસે ગયો પોપટભાઈ ગભરાઈ ગયા ને તો અહીંયાથી ઉડી ગયા અને ઉડી ગયા એટલે શું થયું તે દૂર વયો ગયો બીજા એક ઘર પાસે વયો ગયો તેની નજર મોટા રંગબેરંગી ફુગ્ગા પર પડી શું કહે છે જ્યારે કાગડાએ અવાજ બૂમો પાડીને તો પોપટભાઈ ગભરાઈ ગયા એટલે અહીંયાથી ઉડીને ઘર પાસે વયા ગયા ઘર પાસે બીજું ઝાડ હતું ને ત્યાં ચાલ્યા ગયા ત્યાં ગયા ને ત્યારબાદ એને શું કર્યું તો એ જે ઝાડ હતું ને જે આ બીજું ઝાડ છે ને જો અહીંયા ઝાડ છે ને ત્યાં નીચે એક ફૂગો હતો તો પોપટભાઈને વિચાર આવ્યો કે લાવો ને હું આ ફૂગો લઈ લઉં શું કહે છે પોપટભાઈ ને વિચાર આવ્યો ને એ તો ફુગાને ચાંચમાં લઈ આંબાની નીચે બેઠો શું કહે છે કે જ્યાં કાગડો રહેતો હતો ને ત્યાં તે પોપટભાઈને પોપટભાઈ ફુગાને ચાંચમાં લઈ અને ઝાડની નીચે બેસી ગયો શું કામ એને બેસી ગયો કારણ કે તેને એક વિચાર આવ્યો તો તો તેના મનમાં એક વિચાર આવ્યો પોપટે પછી ફુગામાં ચાંચ મારી શું વિચાર આવ્યો તો કે જો હું આ ફુગો ચાચ આ ફુગ્ગાને ચાચ મારીશ તો ફટાક કરીને ફૂટી જશે શું વિચાર આવ્યો હતો કે ફટાક તેને ફુગ્ગામાં ચાચ મારી અને ફટાક અવાજ થયો તો અવાજથી કાગડા ભાઈ બી ગયા શું કીધું એને એને વિચાર એવો આવ્યો કે જો હું આ ફુગ્ગામાં ચાંચ મારીશ તો ફટાક કરીને અવાજ આવશે અને કાગડાભાઈ બીને ઉડી જશે તો સાચે જ એવું થયું કાગડાભાઈ તો બી ગયા અને કાં કાં કરતાં કરતાં તે કાગડાભાઈ ઉડી ગયા અને પછી શું થયું

ચલો આ પાઠમાં જે નવા શબ્દ આવે છે એ નવા શબ્દ છે રંગબેરંગી કાગારોળ અને ફટાક આ તમારે તમારી નોટમાં સરસ મજાના અક્ષરે લખવાનું છે અને ત્યારબાદ આપણે જોઈ પક્ષીઓ છે પક્ષીઓના અવાજ છે એના જોડકણા છે અને એ પક્ષીઓ વિશે આપણે થોડું જાણીએ ગીત ગાતા હોય ને એવી રીતે ગાવાનું કલબલ કરતી કાબર આવી આંગણે દાણા ખાય ઝઘડા ઝઘડી ચાલે ત્યારે માથું દુખી જાય તો કલબલ કલબલ કોણ કરે તો કે કાબર કરે છે શું કરે છે તો કે આંગણે આવીને દાણા ખાય છે ઝઘડા ઝઘડી ચાલે ત્યારે માથું દુખી જાય જ્યારે બે કાબર ભેગી થાય ને અને ઝઘડા ઝઘડી કરે ને ઝઘડો કરે ને એકબીજા ત્યારે એમનું માથું દુખી જાય છે પછી અહીંયા છે કબૂતરનું ચિત્ર છે તો કબૂતર છે એના વિશે છે ઊંચી ડોકે રંગ ચાંચમાં લાવે સા ઠેકડાને કાઢો એનો માળો શું છે કે ઊંચી ઊંચી ડોક પણ શું કરે છે અવાજ કેવો કરે તો કે ઘૂઘું કરતો અવાજ કરે છે એનો કલર કેવો છે તો રંગ ભૂખરો કાઢો ચાંચમાં છે એ નાના નાના સા ઠીકડા લઈ આવે છે અને પોતાનો માળો બાંધે છે તો માળો કઈ કઈ જગ્યાએ બાંધે એ બાંધે બકોર માં બાંધે એવી ઘણી બધી જગ્યાએ બાંધે છે છે કોયલ કોયલ પેલી ગાય ક્યાં જઈને બેઠી બેઠી ગીત મધુરા ગાય શું કહે છે કે આ કોયલનું ચિત્ર છે કોયલ છે કેવા કલરની દેખાય છે તો કે કાળા કલરની દેખાય છે કોયલ કેવી રીતે ગાય છે તો કે કુકુ કરતી ગાય છે ક્યાં છુપાય ને એ ખબર જ ન પડે અને આંબા ડાળે બેઠી બેઠી સરસ મજાના ગીત ગાય છે મીઠા મધુરા ગીત ગાય છે કોકડો સૌથી વહેલો ઉઠી જતો સૂરજનો છડીદાર બોલે ત્યારે માની લેજો પડી ગયું સવાલ શું કે છે કે સૌથી વહેલા બધા છે ને કુકડો ઉઠી જાય ને કુકડો અવાજ કરે ને ત્યારે જ બધા જાગી જાય છે એટલે સૌથી સવારે વહેલો ઉઠીને તે સૂરજનો નો છડીદાર એટલે કે સૂરજ ઉગે ને ત્યાં ભાઈ ઉઠી જાય અને ગામડે તો હજી એવું થાય કે કૂકડો અવાજ કરે ને ત્યારે નહીં જગાડે છે બોલે ત્યારે માની લેજો પડી ગયું સવાર જ્યારે કૂકડાભાઈ બોલે ને ત્યારે માની લેવાનું કે સવાર પડી ગઈ છે કાળા કાળા કાગડા ભાઈ કાકા કરી ગાતા ચોરે ચોટે ઉડતા ફરતા એઠું જૂઠું ખાતા શું કે છે કાળા કાળા ભાઈ છે જે કાકા કરીને ગીત ગાય છે અને ચોરે ચોટે ઉડતા ફરતા ગમે ત્યાં ઉડે છે પણ એઠું ખાતા ગમે ગમે તે તે વસ્તુ વસ્તુ એને એ ખાય છે ત્યાર પછી જે આપણે પક્ષીઓ વિશે જાણીએ ને એના જ અવાજ છે કાગડો કાળો ને કાંકા કરે કાગડો ઊંચે આકાશે ઉડે કાગડો છે એ કાંકા કરે અને ક્યાં ઉડે તો કે આકાશે ઉડે કોયલ કાળીને કુહુ કુહુ કરે કોયલ આંબાની ડાળે ઝૂલે કોયલ છે એ કવ બોલે છે અને ક્યાં ઝૂલે છે તો ક્યાં આંબાની ડાળે ઝૂલે છે કબૂતર ભોળું ઘૂઘું કરે કબૂતર ફેર ફુદરડી ફરે શું કે છે કબૂતર છે એ ભોળું પક્ષી છે અને તે ઘૂઘું કરે છે અને કબૂતર છે એ ફેર ફુદરડી ફરે છે પોપટ લીલોને મીઠું મીઠું બોલે પોપટ ડાળે બેસીને ડોલે શું કે છે પોપટ છે એ કેવા કલરનો છે તો કે લીલો લીલા કલરનો છે તેની ચાંચ કેવી છે તો કે લાલ કલરની છે કેવું બોલે છે તો કે મીઠું મીઠું બોલે છે પોપટ ડાળે બેસીને ડોલે છે એટલે કે ઝૂલા ખાય છે ચકલી નાનીને ચીંચી કરે ચકલી ફરળ ફરળ ઉડે શું કે છે ચકલી છે એ નાની નાની છે પણ કેવું બોલે છે તો કે ચીંચી કરતી બોલે છે અને તે ફરર ફરરર ઉડે છે પછી છે થોડાક અઘરા શબ્દ છે જે તમારે કક્કામાં માલતી ટીચરે થોડા ઘણા શીખડાવ્યા છે થોડા ઘણા તમારે અત્યારે શીખવાના છે અહીંયા છે વાંચો અને લખો આ જે શબ્દ છે ને એ વાંચતું જવાનું અને અહીંયા બાજુમાં ખાલી જગ્યા છે ત્યાં આપણે જોઈ જોઈને લખતું જવાનું અને સમજતું જવાનું અહીંયા છે સૌ સૌ કેવી રીતે છે તો કે સસલાનો સ છે બાજુમાં કાનો છે ને બે માત્રા છે એમ બોલતું જવાનું અને અહીંયા બાજુમાં લખતું જવાનું પછી છે પૌવા

ત એ તત અને મ છે એમાં કોઈ કાનો માત્ર કે રસોઈ દીર્ઘાય નથી એટલે ગૌતમ ઈ સાદા કકામાં આવે તમ એટલે ગૌતમ ગૌ ર વ તો આમાં એવી જ રીતે ઘની બાજુમાં કાનો છે ઉપર બે માત્રા છે ર અને વ આવી રીતે તમારે જોઈને શબ્દ બોલતું જાણું બાજુમાં લખતું જાણું આ એવી રીતે છે પણ આ તમારે તમારા મમ્મી પાસે ઘરે બોલવાનું છે અને અહીંયા લખવાનું છે પછી એક સ્વાક્ય બનાવ્યું છે જે શાકના નામને ગાયના સિંગડાને એવી રીતે છે તો અહીંયા શું છે તો કે ભીંડાનું શાક કેટલાને ભીંડાનું શાક ભાવે છે એ તમે આવીને અમને કહેજો હો અહીંયા છે ભ ભમેડાનો ભ દીર્ઘય છે ઉપર મેંડું છે ડનેકાનો ડા છે નું છે પણ કેવું છે તો કે રસવાળું માથે મીંડું શાક

દીર્ઘાય છે તો હાથીની પૂછડી રેતીનો ઢગલો લ કેવો છે તો કે કાનો અને માથે માત્ર છે બોરનો ઠડિયો બને કાનો બા ઉપર એક માત્ર એટલે બોર ન તો ન ની बाजूમાં કાનો છે એની માથે એક માત્ર છે ઠડિયો આ ઠ છે એની બાજુમાં અળ અળ નો અળ કર્યો છે પણ કેવો છે રસ્વાય છે કે દીર્ઘાય તો કે રસ્વાય છે પછી યો તો કે કાનો અને ઉપર એક માત્રા બોર નો ઠળીયો સી સી સીસી છે એ કેવું છે તો કે દીર્ઘાય છે કેવો સી છે તો કે મીંડા વાળો સી છે લાકડાની ખુરસી બરાબર હવે આ બધું તમારે જોઈ અને બાજુમાં ખાલી જગ્યા છે ને ત્યાં લખવાનું છે ત્યારબાદ છે નવા શબ્દ બનાવો નવા શબ્દ કેવી રીતે બને તો કે જો અહીંયા બે શબ્દ લખેલા છે એ બે શબ્દમાંથી તમારે ગમે એક શબ્દ બનાવવાનો છે કેવી રીતે તો કે અહીંયા ભારત લખ્યું છે એક ખાનામાં બીજા ખાનામાં લખ્યું છે જીવન બરાબર તો આમાંથી કયો નવો શબ્દ બને છે તો તમારે અહીંયા એરો કાઢવાનો અને એરો છે અહીંયા જો એક પહેલામાં અત્યારે ઉદાહરણ તરીકે આપણને સમજાયું છે કે અહીંથી આપણે ભા લીધો અને અહીંથી આપણે જી લીધો છે બરાબર ને તો લખવાનું ભાજી બની ગયો ને નવો શબ્દ એવી રીતે અહીંયા છે ફટાકડા અને અહીંયા છે જામફળ એ બે શબ્દ તો છે જ પણ એ શબ્દની અંદર નવો શબ્દ કયો બને છે તો અહીંયા એરો બતાવ્યો જ છે ફ છે તો પેલા ફ લખવાનું અને અહીંયા અડ નળનો અડ કર્યો છે એટલે તમારે અડ કરવાનું તો શું થઈ ગયું ફળ બરાબર ને હવે ત્યાર પછી છે ગાજર અને ઉદય હવે અહીંયા ગા છે તો અહીંયા ગા લખવાનું અને ય છે તો અહીંયા ય લખવાનું એટલે થઈ ગયો નવો શબ્દ ગાય જે શબ્દ આપ્યો છે એ શબ્દમાંથી આપણે નવો શબ્દ ગોતીને બનાવવાનો છે જરૂરી નથી કે આમાં એ છે એ જ રીતે બનાવો પપ્પા પપ્પાને કહેવાનું કે નવા શબ્દ ગોતી દો એમાંથી બે શબ્દની વચ્ચેથી હું એક શબ્દ નવો શબ્દ બનાવી અને તમને લખીને બતાવીશ પછી છે મ ગ ધ બીજામાં છે ઝા ન અત્યારે તો અમે તમને બતાવી દીધું છે પણ ઘરે તમારા હાથે શીખવાનું અહીંયા ધ છે લાલ કલરના ક્ષતિ અને એ જા છે તો એને એક શબ્દ બનાવવાનો ધ

ભવ લખું છે તો અહીંયા ભવ લખવાનું બીજા ખાનામાંથી તી લેવાનું ત્રીજા ખાનામાંથી ક લેવાનો તો થઈ ગયો ને નવો શબ્દ ભૌતિક હવે છે અહીંયા નવતમ શારદા દશક હવે આમાંથી કયો શબ્દ બનશે તો કે પહેલા ખાનામાંથી નવ લીધો બીજા ખાનામાંથી સા લીધો ત્રીજા ખાનામાંથી લીધો નવ સા દ આવી રીતે તમારે મમ્મીને કહેવાનું કે બે શબ્દ લખી દો એમાંથી હું એક નવો શબ્દ બનાવીશ તમે ઘરે પ્રેક્ટિસ કરજો એટલે તમને આવડી જાય પછી અહીંયા ત્રણ શબ્દમાંથી એક શબ્દ બનાવવાનો બરાબર આવી રીતે તમારે ઘરે હોમવર્કમાં મમ્મી પપ્પાને કહેવાનું છે ચલો અહીંયા છે પક્ષીના અવાજો અને એનો રંગ કોઈલ કેવી છે તો કે કાળી અને કેવું બોલે તો કે કુહુ કુહું મોર કેવો છે તો કે મોર પીચ કલરનો પણ અહીંયા કેવું બોલે છે તો કે ટેહુંક ટેહુંક એનો અવાજ કેવો છે ટેહુંક ટે કાગડો તો કે કાળો હોય પછી એનો અવાજ કેવો તો કે કાં 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 બોલે બરાબર ને ચાલો એના પછી છે ચકલી ચકલી કેવું બોલે ચકલી કેવું બોલે તો કે ચી 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 બોલે ને બરાબર ને ત્યાર પછી કબૂતર છે તો કબૂતર કેવું કીધું હમણાં ભૂકરો કલર કીધો અને શું બોલે ઘૂ 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 બોલે છે આ આપણો પાઠ નવ છે એ અહીંયા આપણો પૂરો થાય છે એટલે હવે આપણે આના પછીના વિડીયોમાં પાઠ દસ કરવાનું છે પણ આમાં જેટલા અઘરા શબ્દ છે એ ગોતીને વાંચીને અને મમ્મી પાસા પપ્પા પાસે બેસી અને તમારે નવા શબ્દ ગોતવાના અને તમારે આગળ નોટબુકમાં નવા નવા શબ્દ ગોતીને લખવાના છે અને વાંચવાના છે અને ત્રણ શબ્દમાંથી અને બે શબ્દમાંથી શબ્દ એક બનાવવાનો છે એવો ત્રીજો શબ્દ તમારે જાતે બનાવવાનો છે ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું આવજો